जो धोरण 11 विषय नामू के आप खरीद वेचाण अंगेना व्यवहारों अगाउ जोई गया। खरीदी वेचाण रोकड़ के उधार पण होई शके। आ सिवाय वेचाण एटले रोकड़ वेचाण के उधार वेचाण सिवाय अन्य रीते धंधामांथी माल जाए ए अंगेना व्यवहारों स्वाध्याय दाखला नंबर 9 नी गणतरी बराबर समझो। स्वाध्याय दाखला नंबर 9 नी गणतरी अंगेना व्यवहारों 2014 एप्रिल मासना व्यवहारों आपेला छे। ई एप्रिल महीनाना व्यवहारों में तमने मालनी खरीद वेचाण रोकड़ खरीदी के उधार खरीद वेचाण अंगेना व्यवहारों आ उपरांत परत अंगेना व्यवहारों खरीदेलो माल परत करवामां आवे के वेचेलो माल परत मळे ए अंगेना व्यवहारों आ सिवाय धंधामांथी अन्य रीते मालनी जावक अंगेना व्यवहारों ध्यान नाखजो। એટલે ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલા નંબર 9ની ગણતરી ખાસ સમજો પરીક્ષા માટે IMP દાખલો એની ગણતરી ધ્યાન રાખજો। દરેક ખાના બનાવી રાખે જો પ્રથમ વ્યવહાર રોકડ ખરીદી 15,000 અને રોકડ વેચાણ 14,000 તો બંને ખરીદ વેચાણ પહેલી તારીખે રોકડેથી માલ ખરીદ્યો અને રોકડેથી માલ વેચ્યો તો ખરીદી એટલે માલ ધંધામાંથી આવે તે ઉધાર ખરીદ ખાતે ઉધાર રૂપિયા 15,000 ઉધારખાનામાં તે રોકડ જાય તે જમા તે રોકડ ખાતે 15,000 એમ જ પ્રથમ તારીખમાં ખરીદી અને વેચાણ બંને છે રોકડ વેચાણ એનો મતલબ એમ રોકડેથી માલ વેચ્યો તો રોકડ ધંધામાંથી આવે અને માલ જાય ધ્યાન રાખજો। તો રોકડ ખાતે ઉધાર ઉધાર રૂપિયા 14,000 તે માલ જાય એટલે વેચાણ ખાતે ઉધાર વેચ્યો હોય તો વ્યક્તિ ખાતું લખાય। આ પ્રથમ તારીખના બંને વ્યવહારોની નોંધ થઈ ગઈ। હવે તારીખ 5 હવે તારીખ આપણે વર્ષ અને મહિનો લખી દીધો એટલે હવે તારીખ લખવાનો 10,000નો માલ અંગત માલ ધંધામાં લાવે ધંધામાં અન્ય રીતે માલ આવે અંગત લાવે એટલે માલિક લાવે માલિક લાવે તો માલિકની મૂડી ગણાય ધંધામાં એટલા રૂપિયાનો માલ આવ્યો તો માલ સ્ટોક ધંધામાં વધારો માલ સ્ટોક એ મિલકત ગણાય માલ સ્ટોક ખાતે ઉધાર રૂપિયા 10,000 અને આ માલિક લાવે છે તો માલિકની મૂડી ગણાય તે મૂડી ખાતે 10,000 આટલા રૂપિયાનો માલ ધંધામાં આવ્યો પણ માલિક લાવે તો મૂડી માલિક ધંધામાં લાવે એટલે માલિક ધંધાને આપનાર હોય તો મૂડી અને માલિક ધંધામાંથી લઈ જનાર હોય તો ઉપાડ ધ્યાન રાખજો। રૂપિયા 12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો તો આ ખરીદી છે વ્યક્તિનું નામ આપેલું છે તો ઉધાર ખરીદી ખરીદી એટલે માલ ધંધામાં આવે ખરીદ ખાતે ઉધાર રૂપિયા 12,000 જો રોકડેથી ખરીદ્યો હોય તો રોકડ ખાતે જમા થાય વ્યક્તિ પાસેથી ઉધાર ખરીદ્યો હોય તો વ્યક્તિ ખાતે વ્યક્તિ હર્ષ છે તે હર્ષ ખાતે રૂપિયા 12,000 ત્યાર પછી હર્ષ પાસેથી ખરીદેલ માલનો અડધો માલ ખામીવાળો હોવાથી પરત કર્યો ખરીદ પરત ધ્યાન રાખજો। ખરીદેલો માલ ખરીદી એટલે માલ ધંધામાં આવે ખરીદેલો માલ પરત કરવામાં આવે તો માલ ધંધામાંથી જાય તો ખરીદ પરત એટલે માલ ધંધામાંથી ગયો। તમે બધા મ્યુટ રહેજો અવાજ આવે ને તમારો વધારાનો
એટલે માલ ધંધામાંથી ખરીદેલો માલ જાય છે, ખરીદ પરત એટલે ખરીદેલો માલ નમૂના મુજબનો ન હોય, નુકસાનીવાળો હોય તો માલ પરત કરવામાં આવે તો ખરીદ પરત કહેવાય. ખરીદ પરત, ખરીદ ખાતું ઉધાર, ખરીદ પરત ખાતું જમા. તો અર્શન પાસેથી ખરીદ્યો તો એનો અડધો માલ એટલે 6,000નો માલ પરત કર્યો તો એની નોંધ અર્શ ખાતે ઉધાર. 6,000 તે ખરીદ પરત ખાતે 6,000 ધ્યાન નાખજો. અર્શ ખાતે ઉધાર 6,000 તે ખરીદ પરત ખાતે. ત્યાર પછી તારીખ 12 રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો અને તેના અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. આ વ્યવહાર અડધો રોકડ અને અડધો ઉધાર. તો ખરીદ્યો 12,000નો માલ એટલે માલ ધંધામાં આવે છે 12,000, ખરીદ ખાતે ઉધાર 12,000. 12,000 પછી જુઓ, રોકડેથી ખરીદ્યો હોય પૂરેપૂરો વ્યવહાર તો રોકડ ખાતે જમા લખાય, ઉધાર ખરીદ્યો હોય તો વ્યક્તિ ખાતે જમા લખાય. પણ અડધા નાણાં ચેકથી ચૂકવ્યા એનો મતલબ એમ કે અડધા રોકડ વ્યવહાર રોકડ છે અને અડધો ઉધાર. તો જેટલા રૂપિયા ચેકથી ચૂકવ્યા હોય તે બેંક ખાતે, રોકડા ચૂકવ્યા હોય તો રોકડ ખાતે લખાય. તો અડધી રકમ 6,000 બેંક ખાતે, બાકીની અડધી રકમ ઉધાર છે. કારણ કે બાકીને કાંઈ કીધું નથી તો બાકીનો અડધો વ્યવહાર ઉધાર છે, તે રમીલા ખાતે 6,000 ધ્યાન નાખજો. અડધો વ્યવહાર રોકડ અને અડધો ઉધાર. ત્યાર પછી રમીલા પાસેથી ખરીદેલ માલના 30% નફો ચડાવીને 10% વેપારી વટાવે મીતાને વેચ્યો. ધ્યાન નાખજો, રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો તો 10,000ના 30% નફો કરો તો 3,000 નફો એમાં ઉમેરાય એટલે 13,000. પણ 13,000માં વેચ્યો નથી, 13,000નો માલ એમાં 10% વેપારી વટાવ તો 13,000ના 10% કરો તો 1,300 રૂપિયા વેપારી વટાવ. 13,000માંથી 1,300 બાદ કરો એટલે મતલબ એમ એ માલ મીતાને 11,700માં વેચ્યો. તો મીતા ખાતે ઉધાર 11,700, તે વેચાણ ખાતે 11,700 ધ્યાન નાખજો. આ મીતાને માલ 10,000નો માલ 11,700માં વેચ્યો. પણ કેવી રીતે? 30% પહેલાં નફો ઉમેરાય, નફો ઉમેર્યા પછી માલની વેચાણ કિંમત આવે 13,000. પણ 13,000માં વેચ્યો નથી, 10% વેપારી વટાવ, 13,000ના 10% વેપારી વટાવ બાદ થાય, 13,000ના 10% 1,300 બાદ કરો એનો મતલબ એમ હવે મીતાને 11,700માં માલ વેચ્યો. મીતાએ 1,000નો માલ પરત કર્યો એના પછી 18 તારીખ. તો મીતાને વેચ્યો તો મીતાએ પરત કર્યો, વેચાણ એટલે માલ જાય તે જમા, વેચેલો માલ પરત આવે તો વેચાણ પરત કહેવાય. વેચાણ પરત ખાતે ઉધાર, ઉધાર 1,000 તે મીતા ખાતે 1,000 ધ્યાન રાખજો. પછી તારીખ 20 કલ્પનાને 20,000નો માલ 10% વેપારી વટાવને 5% રોકડ વટાવે વેચ્યો તો માલની કિંમત 20,000નો માલ ધ્યાન રાખજો આની ગણતરી. માલની કિંમત 20,000, એનો 20,000નો માલ 10% વેપારી વટાવ, 20,000ના 10% કરો 2,000 એટલે હવે આ 18,000 આપણો વ્યવહાર વેચાણનો 18,000 વેચાણ ખાતે 18,000 થાય. આ 18,000નો માલ 5% રોકડ વટાવ, પરંતુ અહીંયા વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું છે પણ રોકડ કે ચેક શબ્દનો નથી એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. ઉધાર વ્યવહાર ઉપર રોકડ વટાવ ગણાશે નહીં.
ધ્યાન રાખજો. ઉદાર વ્યવહાર એટલે ફક્ત વેપારી વટાવ ગણાય, કારણ કે વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું છે પણ રોકડા કે ચેક શબ્દનો કોઈ ઉલ્લેખ નથી, એટલે આ વ્યવહાર ઉદાર વ્યવહાર. ઉદાર વ્યવહાર પર ફક્ત વેપારી વટાવ ગણાશે. તો કલ્પના ખાતે ઉદાર રૂપિયા 18,000, તે વેચાણ ખાતે 18,000. ત્યાર પછી રૂપિયા 2,000નો માલ આગથી બળી ગયો, જેનો વીમા કંપનીએ 1,000નો દાવો મંજૂર કર્યો. તારીખ 22, માલ બળી ગયો, જેટલા રૂપિયાનો દાવો મંજૂર થાય એ વીમા કંપની ખાતે, આપણે વીમા કંપની ખાતે 1,000નું લેણું થયું. રૂપિયા 2,000નો માલ બળી ગયો, 1,000નો દાવો મંજૂર થયો, તો એનો મતલબ એમ 2,000ના માલ સામે 1,000 વીમા કંપની તરફથી મળશે, તો બાકીના 1,000 નહીં મળે એ નુકસાન. આ નુકસાન આગથી થયું, તો આગથી થયેલ નુકસાન ખાતે ઉદાર 1,000. એમ કરીને માલ અન્ય રીતે જાય તો ખરીદ ખાતે જમા થાય, એટલી આપણી ખરીદી ઘટી ગણાય, તે ખરીદ ખાતે જમા. ધ્યાન રાખજો. વીમા કંપની ખાતે ઉધાર 1,000, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,000, તે ખરીદ ખાતે. ત્યાર પછી તારીખ 25, 500નો માલ વરસાદથી પલળી ગયો, વેચતા 200 ઉપજ્યા. 500 રૂપિયાનો માલ પલળી ગયો, એના વેચાણના 200 ઉપજ્યા, એનો અર્થ એમ એ પણ 300 નુકસાન થયું. તો ઉપજે એટલો મતલબ એમ એટલા રોકડા મળે. રોકડ ખાતે ઉધાર, જેટલા રૂપિયા ઉપજે હોય એટલા રોકડા મળે, તો બાકીના 300 ઓછા મળે એ નુકસાન. એ નુકસાન વરસાદના કારણે, તો વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300. એમ કરીને માલ ધંધામાંથી 500 રૂપિયાનો પલળી ગયો, એટલો ઓછો થયો. તે અન્ય રીતે ગયેલ માલ હોય તે ખરીદ ખાતે થાય, તે ખરીદ ખાતે 500. ત્યાર પછી 27, રૂપિયા 300નો માલ મફત નમૂના તરીકે મળ્યો. મફત નમૂના તરીકે મળે એની નોંધ ન થાય, પરંતુ મફત નમૂના તરીકે વેચ્યો હોય તો એની નોંધ થાય. પણ આપણને કોઈ નમૂના તરીકે મફત માલ મળે એ બિનઆર્થિક ગણી દેવાનો, એની નોંધ બિનઆર્થિક વ્યવહારની નોંધ થાય નહીં. ત્યાર પછી 29 તારીખ 250નો માલ મફત નમૂના તરીકે મળેલ માલ 400માં વેચ્યો. નમૂના તરીકે મળે એની નોંધ નહીં, પણ મફત જે માલ મળ્યો હતો એ વેચતા 400 ઉપજ્યા અથવા 400માં વેચ્યો, તો રોકડ એટલી આવી. રોકડ ખાતે ઉધાર 400, તે વેચાણ તરીકે, તે વેચાણ ખાતે 400. એટલે ધ્યાન રાખજો, મફત નમૂના તરીકે માલ મળ્યો હોય એની નોંધ ન થાય, પણ મફત નમૂના તરીકે માલ મળેલ વેચવામાં આવે એની નોંધ થશે. તો એ 400માં વેચ્યો, તેનો મતલબ એમ વેચાણ તરીકે 400 નોંધાશે. પછી તારીખ 30, 1,000ની મૂળ કિંમતના માલના બદલામાં 1,500નો મોબાઈલ ખરીદ્યો. તો જેટલો મોબાઈલ ખરીદ્યો હોય મોબાઈલ ધંધાની મિલકત તરીકે. તારીખ 30, મોબાઈલ ખાતે ઉધાર, જેટલા રૂપિયાના માલના બદલામાં હોય એટલી જ રકમની નોંધ થશે. 1,000, તે માલ વસ્તુના બદલામાં, વસ્તુ એટલે માલની જાવક, અન્ય રીતે ગયેલ તરીકે, તે ખરીદ ખાતે 1,000. આમ આ સ્વાધ્યાયના દાખલા નંબર 9ના વ્યવહારો બરાબર સમજો, એનો કુલ સરવારો જે સરવારો થતો હોય એ આ પ્રમાણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9. જય સ્વામિનારાયણ.